નો આભાર માનું છું. તમારા જેવા પ્રેમાળ લોકો અહીં મળ્યા અને આ દિવાળીના પ્રોગ્રામને એક આપણો કુટુંબનો મેળો કડવા પાટીદાર સમાજ આપ્યો. તો આ કુટુંબના મેળા અને કડવા પાટીદાર સમાજના માટે હું તમારી ખાસ ખાસ આભારી છું. ચંદા કી ચકોરી સે કોઈ બાત ન હોતી, चंदा की चकोरी से कोई बात न होती अगर हमसे तुम्हारी ये मुलाकात ना होती. ये कड़वा पाटीदार समाज में यारो कुछ तो बातें हैं, वरना ये आज की हंसी रात न होती. तो बस हमारी बात होती, तुमने कदाच माथू दुखी हो तो हूँ एक कहूँ के हूँ हमारा छाया बहन है ने એ મને મળે ને તો મને ઇન્સ્પિરેશન આવે છે. શું કહેવાનું છે છાયાબેન? કહી લો, હામ રાખું છું, હૃદયમાં રામ રાખું છું. મારી વાતોથી જો તમને માથું દુખ્યું હોય તો ખિસ્સામાં ઝંડો બામ રાખું છું. અને છેલ્લે એક વસ્તુ કહી દઉં કે ચલતે ચલતે મેરે એ ગીત યાદ રખના, કભી અલવિદા ના કહેના, ઓર કભી મેરી યાદ આવે તો વોટ્સઅપ પે ક્લિક કરતે રહેના. રહા ગુલિસ્તા તો ગુલ ફિર્ક લેંગે, રહા ગુલિસ્તા તો ગુલ ફિર્ક લેંગે, રહી જિંદગી તો હમ તું ફિર લેંગે. ઓર આપ લોગો ને પ્યારો દોસ્તો, હમે પ્યાર સે કભી ભી બુલાયા તો મોત સે ભી દો સાંસે ઉધાર લેકે હમ આપકે પાસ આ જાયે. તો બસ હવે આવી રહી છે અમારા પ્રોગ્રામની આતશબાજી. તમારા ઘરમાં દિવાળીની આતશબાજી તો હસબન્ડ અને વાઈફમાં બહુ ફૂટતી હોય છે. જ્યારે પત્નીનો એટમ બોમ્બ જેવો ધડાકો થાય ત્યારે પત્ની પતિ લવિંગ ગિયાની જેમ સુરસુર્યું થઈ જાય. અમારો પોતાનો તો અનુભવ છે, પણ કોઈ પતિ વાત જેવો હોય તમારા પાટીદારમાં તો મળી રહે, પણ અમારા વાણીમાં એવા ન મળે. એ તમને સાચું કહી દઉં. અચ્છા, તો હવે આવી રહી છે અમારી પ્રોગ્રામની આતશબાજી. થોડા દસેક મિનિટ પંદર મિનિટની તમારો પ્રોગ્રામ પતી જશે અને આ મારો અહીંયા આવવાનો. પલ પલ
तेरी झोली